કેટલું ભારે આપણે અત્યારે એનો અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે થોડીક બેઝિક પ્રસ્તાવના જોઈ ગયા કે કોને સંગમન કહેવાય, કોને લંઘન કહેવાય, તેના સૂત્રો શું છે અને તેનો એકમ શું છે. ત્યાર પછી આપણે અલગ અલગ કદની વસ્તુની સરખામણી કરેલી છે અને હવે આપણે સૂત્રની મદદથી થોડા દાખલા જોઈશું. તેની પહેલા આવડે છે, પરંતુ હવે આપણે એને 3D એટલે કે ત્રિપરિમાણીય આકૃતિ જે
તો આપણે આ જે માપ જોઈએ છે, તમે આ કિનારી જુઓ છો તે તેની શું થઈ જશે કબાટની લંબાઈ. બે વસ્તુ જોઈ, કબાટ કેટલો ઊંચો છે એટલે કે ઊભું માપ થશે, કબાટ કેટલો લાંબો છે એટલે કે આ કબાટનું જે આડું માપ છે તે આવી જશે. હવે કબાટ કેટલો પહોળો છે તે જોવા માટે તમને તેની પહોળાઈ અત્યારે દેખાતી નથી, પણ આ જે ભાગ છે કે કબાટ કેટલા કપડાને સમાવી શકે છે અથવા કેટલી વસ્તુઓને સમાવી શકે છે એ આ તેની શું થઈ જશે પહોળાઈ. એટલે કે આ માપ થઈ જશે તેની પહોળાઈ, આ માપ થઈ જશે તેની ઊંચાઈ, અને આ જે માપ આવે છે તે તેની શું થઈ જશે લંબાઈ. તો આ તમે જોયું કે ત્રીજી આકારની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ ત્રણેય માપ આવે છે. તો આ હવે તમે સરળતાથી સમજી શકશો કે કોઈ પણ ઘન આકાર આપેલો હોય તેને ત્રણ માપ હોય છે. આ પણ કયો આકાર દેખાય છે? ઘન આકાર દેખાય છે. તો આ જે ઉપરનું માપ છે તે શું થઈ જશે તેની ઊંચાઈ, આ જે આડું માપ છે તે શું થઈ જશે તેની લંબાઈ, અને અહીંથી આ જે માપ છે આડું માપ છે તે શું થઈ જશે તેની પહોળાઈ. ઊંચાઈ, લંબાઈ અને આ માપ થઈ જશે તેની પહોળાઈ. હવે તમે સરળતાથી સમજી શકશો કે કોઈ પણ ઘન આકારને ત્રણ માપ આપેલા હોય છે, ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ. હવે આપણે આગળના દાખલા જોઈએ જેમાં શું કરવાનું છે. આપેલ આકારના કદ એટલે કે ઘનફળ, તમે ઘનફળ કયો કે કદ કયો તે બંને સરખું છે તે પદાર્થ કેટલી જગ્યા રોકે છે. તો કદ અથવા તો ઘનફળ શોધવાનું છે. અહીંયા આપણને આકાર આપેલો છે તેના ત્રણ અલગ અલગ માપ આપેલા છે. હવે તમે સમજી શકશો કે આ તેની શું આપેલી છે, ઊંચાઈ આપેલી છે, આ શું આપેલું છે લંબાઈ આપેલી છે, અને આ તેની આપેલી છે પહોળાઈ. હવે જુઓ તમે આ ત્રણ છે, આ બે છે અને આ ચાર છે. તો તમે કહી શકશો કે આ લંબઘન છે કે સમઘન? કયો આકાર છે? લંબઘન આકાર. જો આ સમઘન હોય તો ત્રણેય ત્રણ માપ કેવા હોય? સરખા હોય. તો આપેલ આકાર છે તે લંબઘન આકાર છે તો આપણે ખબર પડી ગઈ આપણે ઘન તો બે સૂત્ર જોયેલા છે, એક સમઘનનું અને એક લંબઘનનું. અત્યારે કયું સૂત્ર આવશે? લંબઘનનું. આપણે